नमस्कार, आप देख रहे हैं HBN न्यूज। साबरकांठा के विजयनगर इलाके में भारी बारिश के कारण नदी के किनारे खेतों में पानी भर गया है, जिसके बाद कई जमीन व फसलें को नुकसान पहुंचा है और किसान परेशान हो गए हैं, जिसके बाद किसान ने सहयोग की मांग की है। साबरकांठा के विजयनगर इलाके में भारी बारिश के साथ साथ राजस्थान और उपरवास में बड़े पैमाने पर बारिश के कारण हरनाव नदी दोनों किनारों पर बह गई है। भारी बारिश के कारण खेत भी बह गए हैं, जिससे किसानों की फसल नदी में एक अशांत प्रभाव में बह गई है। साथ ही साथ किसानों के खेतों को भी नुकसान पहुंचा है, क्योंकि नदी ने अपना पाठ्यक्रम बदल दिया है। विजयनगर के धौलीवाव, कंपा सहित गाँव में इस नदी ने कहर बढ़ गया है। किसानों की फसल भी धुल गई है और खेत भी बह गए हैं। परिणाम स्वरूप किसान अब प्रशासन से नदी तट पर रहने और एक विशिष्ट समाधान के साथ सहयोग करने की अपेक्षा कर रहे हैं। हालांकि हमारी HBN न्यूज की टीम के संवाददाता ने प्रशासन और इस मामले में पूछताछ की। उन्होंने कहा कि उन्हें प्रारंभिक जानकारी मिल रही है कि पिछले एक सप्ताह में कुछ किसान बाढ़ से प्रभावित हुए हैं। हालांकि स्थानीय प्रशासन और किसानों को नुकसान के लिए प्रशासन का ध्यान आकर्षित करने के निर्देश दिए गए हैं। कुछ गांव में सर्वेक्षण कार्य भी शुरू किया गया है, जिसके बाद निकट भविष्य में क्षतिग्रस्त खेतों के साथ साथ किसानों को सरकार के नियमों के अनुसार समेकित किया जाएगा। ब्यूरो रिपोर्ट, HBN न्यूज। ઉપરવાસ માં વધારે વરસાદ પડવાથી ડેમ માં અતિશય પાણી છોડવાથી અમારી નદી માં પાણી જ્યાં ત્યાં વહી વહી ને અમારા ખેતરો ધોઈ નાખ્યા બધા। માં આ મગફળી દેખાય, મગફળી બધી લગભગ 2 એકર જેવી જમીન પટ્ટો 500-600 ફૂટ નો પટ્ટો આખો લઈને આખું પૂરું નદી લગાવી છે। નદી ફૂલ પાણી આવવાથી ગમે તે કરે સરકાર, અમને ગમે તે પ્રોટેક્શન દિવાલા આપે, કોઈ બી સહાય કરે, લોકો આ રીતે રહ્યું તો અમે આ જમીન ધોવાણા થઈ જવાના છીએ। અમે ઉપરવાસ માં ભારે વરસાદ પડ્યો, જેના કારણે નદી ની અંદર પુષ્કળ પાણી આવ્યું અને ડેમમાં આ લોકોએ ખૂબ જ અચાનક રાત્રે પાણી છોડ્યું અને અમારી જમીનો બધી નદી કિનારે આવેલી છે અને પાણી પુષ્કળ આવવા કારણે જમીનમાં ખૂબ જ ધોવાણ થાય છે। એટલે સરકારશ્રીને વિનંતી કરીએ કે જે ખાતું આનામાં ઇન્વોલ્વ, એને વિનંતી કરીએ કે આમાં અમને પ્રોટેક્શન દિવાલ આપે, અથવા તો કંઈક એવું આવે કે અમારી જમીનનું ધોવાણ થતું અટકે અને વર્ષોને વર્ષો આ રીતે થશે તો એક દિવસ તમે જમીન વિહોણા થશો અને અમને અમારા બૈરા છોરા બધા ક્યાં જશે, એની એક મોટી સમસ્યા ઊભી થશે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે વારે ઘડી આવું ના થાય અને આ જમીન બચે અને એના માટે પ્રોટેક્શન દિવાલ કે જે કાંઈ આવતું હોય એ આપે એવી વિનંતી છે સરકારશ્રીને। હરિભાઈ કાનજીભાઈ, ખાસ કરીને વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદ થવા પામે છે, વર્તમાન સમય સંજોગે આપની પાસે કેવા રિપોર્ટ આવી રહ્યા છે, શું કહેશો? વિજયનગર તાલુકામાં અને વિજયનગર તાલુકાના ઉપલવાસમાં રાજસ્થાન વિભાગમાં ભારે વરસાદના કારણે ખોખરા કિલાવા બોર્ડર પણ વણદ નદીમાં પૂર આવેલ છે અને નદીમાં અને ડેમમાંથી પાણી છોડવામાં આવતો નદી કિનારાના ગામોમાં આવેલ ધોવાણ થયેલ છે જમીનનું, જેનું સર્વેને કામ કરી હાલમાં ચાલુ છે। નુકસાન થઈ શકશે, આ અંગે નિયમોસર કાર્યો કરવામાં આવશે।